જામનગરના ગોકુલનગર પાસે સાંઢિયાપુલ પાસે આવેલ સોસાયટીઓમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે સ્થાનિકો ભારે આક્રોશમાં છે તંત્રએ રજૂઆતો પછી પણ સમસ્યા હલ ન કરતા સ્થાનિક રહેવાસીઓએ જાહેર માર્ગ પર ઉતરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું છોટી કાશી કહેવાતા જામનગરના ગરબા આર્ટિસ્ટ નૈનાબેન સચાણિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે ખાસ ગરબો બનાવ્યો હતો ભાજપના ચૂંટણી ચિન્હ કમળના ચિત્ર સાથેનો સુશોભિત ગરબો ગરબા આર્ટિસ્ટના પરિવાર દ્વારા મુખ્યમંત્રીને ભેટ આપવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ હર્ષભેર આ ભેટનો સ્વીકાર કર્યો હતો નવરાત્રીની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે આ વર્ષે શેરી ગરબાઓ અને પ્રાચીન ગરબીઓના આયોજનને મંજૂરી મળતા નાની બાળાઓ અને કિશોર વય સુધીના ખેલૈયાઓમાં ઉત્સાહ છે બીજી તરફ પાર્ટી પ્લોટમાં યોજાતા અર્વાચીન ગરબા આયોજનો પર પ્રતિબંધને કારણે યુવ વર્ગમાં થોડી નારાજગી છે ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વ પર ચણિયાચોલી અને ટ્રેડિશનલ ડ્રેસીસની માર્કેટ ડાઉન હોવાથી વેપારીઓ પણ ચિંતિત છે નવરાત્રિમાં આ વર્ષે માત્ર જેટલો જ વેપાર ભાડે આપનારા વેપારીઓનું કહેવું છે જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટાઉન હોલમાં શહેર તથા જિલ્લા કક્ષાની રાસ ગરબા હરીફાઈ યોજાઈ હતી કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાસ ગરબા હરીફાઈમાં ચાલીસ થી વધુ દિવ્યાંગો ઉપરાંત ત્રણસો પચાસ કલાકારોએ ભાગ લીધો હતો આ તકે ક્લીન ઇન્ડિયા મુવમેન્ટનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો પેટ્રોલની કિંમતમાં આજે લીટર દીઠ ઓગણત્રીસ પૈસાનો તથા ડીઝલની કિંમતમાં લીટર દીઠ આડત્રીસ પૈસાનો ભાવ વધારો થયો છે જેને પગલે જામનગરમાં પેટ્રોલની કિંમત સો રૂપિયાની નજીક પહોંચી ગઈ છે તો ડીઝલની કિંમત પણ નવ્વાણું રૂપિયા નજીક પહોંચી ગઈ છે આ મહિનાના છ દિવસમાં જ પેટ્રોલની કિંમતમાં કુલ એક પોઈન્ટ પચીસ રૂપિયા તથા ડીઝલની કિંમતમાં એક પોઈન્ટ સડસઠ રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે બીજી તરફ રાંધણ ગેસના બાટલામાં પણ પંદર રૂપિયાનો ભાવ વધારો થતાં જામનગરમાં એલપીજી સિલિન્ડરનો ભાવ નવસો બાર રૂપિયા થઈ ગયો છે